જમીન વિવાદમાં વિરોધ થઈ રહ્યો છે, જ્યાં એનએસયુઆઈ દ્વારા આરએમસી કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. પોલીસે વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. એનએસયુઆઈ દ્વારા આરએમસી કચેરીએ પહોંચીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસે તાત્કાલિક ત્યાં કાર્યકર્તા વિવાદને રાજકોટ મહાનગરપાલિકાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન છે તે બિલ્ડરને આપી દીધી હોવાના આક્ષેપ સાથે અત્યારે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ છે તે અહીં જોવા મળ્યો છે. નકલી નોટો છે તે ઉડાડી અને જે એનએસયુઆઈ છે તેમના દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવ્યો છે. એનએસયુઆઈનો આક્ષેપ છે કે જે યુનિવર્સિટી છે તેમની જે જમીન હતી તે બિલ્ડરને ખટાવવા માટે આપી દેવામાં આવી. આપણી સાથે કોંગ્રેસના નેતા રાજદીપસિંહ. રાજદીપસિંહ, શું વિરોધ છે? ખાસ કરીને ભૂતકાળની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જગ્યા મહાનગરપાલિકાએ પ્રાઇવેટ બિલ્ડરને આપી દીધેલી હતી, એ જાણ થતાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અને મહાનગરપાલિકાને અને ગાંધીનગર બંને જગ્યાએ પત્ર વ્યવહાર કરેલો હતો, પણ એ પત્રનો આ તંત્રએ કોઈ જવાબ આપેલ નથી. એ જગ્યા લાણી કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ આગેવાનો મહાનગરપાલિકાના અને જે સાગઠિયાજી છે બંને ભેગા થઈને યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીન વેચી નાખી છે. જો આવીને આવી રીતે ભ્રષ્ટાચાર થતો રહેશે તો એક ગ્રાન્ટેબલ યુનિવર્સિટી છે જ્યાં ગરીબ વિદ્યાર્થીઓ ભણી શકે છે, આનું પણ ભવિષ્ય કઈ દિશામાં જવા જઈ રહ્યું છે. ત્યારે આજે યુવક કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ આવ્યો. એટલે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે અને યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેની અત્યારે અટકાયત છે તે કરવામાં આવી છે. અહીંના જે કમ્પાઉન્ડના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે નકલી નોટો છે તે ઉડાડી અને જે પ્રકારના બેનર છે તે લગાવવામાં આવ્યા હતા. મેયર સહિતના જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા હતા અને કચેરી ખાતે વિરોધ કરી અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેની જમીન છે તે રાજકોટ મહાનગરપાલિકા છે તે પાછી અપાવે તેવી માંગ છે તે અત્યારે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ છે તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.